રાજ્યના સૌથી મોટા ઓવરબ્રિજ પર વિવાદ ચાલી રહ્યો છે. વડોદરામાં જે બ્રિજ 2017માં બનાવવાની જાહેરાત થઈ હતી તે હજુ પણ અધૂરો છે. 3 વર્ષમાં જે બ્રિજ બનાવવાનો હતો તે 5 વર્ષે પણ અધૂરો છે. ગેંડા સર્કલથી મનીષા ચાર રસ્તા સુધીનો 3.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત તો કરાઈ હતી. રણજીત બિલ્ડકોનને કોન્ટ્રાક્ટ પણ અપાયો. આજે કોર્પોરેશન ખાતે મેયર કે રોકડિયા અને મ્યુનિસિપલ કમિશનરે બ્રિજ વહેલો બને એ મામલે મિટિંગ પણ યોજી. મેયર અને મ્યુનિસિપલ કમિશનર મનીષા ચાર રસ્તા ખાતે બ્રિજ નિર્માણની સ્થિતિ મેળવવા પહોંચ્યા હતા. 222 કરોડમાં બ્રિજ બનાવવાનું, જેના રાજ્ય સરકારે 76 કરોડ ચૂકવ્યા છે. બાકીના પહેલીવાર 34 કરોડ કોર્પોરેશને સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી ચૂકવ્યા છે, જ્યારે આ વર્ષના બજેટમાંથી સ્વર્ણિમ ગ્રાન્ટના 60 કરોડ કોર્પોરેશને ચૂકવવાની જાહેરાત કરી છે. અને નાણાં માટે વડોદરાના ધારાસભ્યો, મેયર અને ભાજપના સંગઠન એ મુખ્યમંત્રી રજૂઆત કરી છે. જોકે સરકારે હજી સુધી સ્પષ્ટતા નથી કરી કે બાકી નાણાં રાજ્ય સરકાર આપશે કે નહીં. સવાલ એ છે કે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી જો વધુ નાણાં ચૂકવાશે તો શહેરનો વિકાસ કેવી રીતે થશે. ઝી 24 કલાકના અહેવાલ બાદ રાજ્ય સરકારે બ્રિજ માટે 100 કરોડ આપવાની જાહેરાત પણ કરી છે. રાજ્ય સરકારશ્રીએ હવે આ બ્રિજ માટે 100 કરોડ રૂપિયા મંજૂર કરવા માટે મંજૂર કર્યા છે અને એમના કારણે હવે ઝડપથી આ બ્રિજની કામગીરી કરવા માટે આવશે. આજે બ્રિજના અધિકારીશ્રીઓ, કોન્ટ્રાક્ટરશ્રી અને કોર્પોરેશનના તમામ વિભાગો અને પોલીસ વિભાગ અને બીજા અન્ય વિભાગો સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે અને ઝડપથી હવે આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અહીંયાથી માનનીય મેયરશ્રી, ચેરમેનશ્રી, આ તમામ પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, એમએલએશ્રીઓ સતત સરકારશ્રીમાં રજૂઆત કરી રહ્યા છે અને એમના કારણે સરકારશ્રીએ મંજૂર કર્યું છે. એટલે વડોદરાની જનતા વતી બધા જ લોકોએ ત્યાં રજૂઆત કરીને સરકારશ્રીએ ફાળવ્યું છે. ઝડપથી ઝડપ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વડોદરામાં રાજ્યનો સૌથી લાંબો ઓવરબ્રિજ ગેડા સર્કલથી મનીષા ચોકડી નો વચ્ચેનો બની રહ્યો છે. આ બ્રિજનું કામ 5 વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વધુ નાણાં ફાળવવામાં આવ્યા છે. ત્યારે આપણી સાથે મેયર છે કેવુરભાઈ રોકડે વડોદરા, તેમની સાથે વાત કરીશું. કેવુરભાઈ શું કહેશો, જે રીતના બ્રિજનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે, તમે તમામ લોકો અત્યારે રજૂઆત પણ કરવા કહેતા, શું જાહેરાત કરી રહી છે? રાજ્ય સરકારે 2016-17માં વડોદરાને ગુજરાત રાજ્યનો સૌથી લાંબો ફ્લાયઓવર, 3.5 કિલોમીટરનો લાંબો ફ્લાયઓવર આપવાની જાહેરાત કરી હતી અને એના પ્રાથમિક તબક્કે 76 કરોડ રૂપિયા રાજ્ય સરકારે આપ્યા હતા. ત્યારબાદ ક્રમશઃ વડોદરાને ફાળવવામાં આવતી સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી અમે 44 કરોડ જેટલા એમાં ખર્ચ કર્યો, પરંતુ સ્વર્ણિમની ગ્રાન્ટ અન્ય માળખાકીય કામોમાં પણ વપરાતી હોય છે ત્યારે અમારું આ કામ બી ખૂબ ધીમી ગતિએ ચાલતું હતું. અને જ્યારે અમે રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ માનનીય શ્રી સીઆરભાઈ પાટીલજીને અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને, વડોદરા શહેરના તમામ આગેવાનો, કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ, બંને રાજ્યના વડોદરા શહેરના મંત્રીશ્રી, સાંસદ, ધારાસભ્યશ્રીઓ, શહેરના સંગઠન, ભારતીય જનતા પાર્ટીનું એક મત થઈને જ્યારે રજૂઆત કરવા ગયું ત્યારે આ લાગણીને સહર્ષ સ્વીકારીને રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ અને એની સાથે રાજ્યના પ્રદેશના અધ્યક્ષશ્રીએ આ વાતને સ્વીકારીને આજે અમને 100 કરોડની ફાળવણી કરી છે, ત્યારે હું આ તબક્કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી, પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અમારા કણુભાઈ દેસાઈ નાણામંત્રીશ્રીનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ક્યારે બનશે બ્રિજ, કેમ કે 5 વર્ષથી કામ ચાલી રહ્યું છે? બ્રિજનું કામ છેલ્લા 5 વર્ષથી ચાલ્યું છે, પરંતુ નાનાની સગવડ અને 100 કરોડ જેટલે 110 કરોડનું કામ બાકી છે. ત્યારે 100 કરોડની જે ફાળવણી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોની અંદર 30/9 સુધીમાં અમારા ટાર્ગેટ પ્રમાણે આ બ્રિજનું કામ પૂરું થશે એવો મને વિશ્વાસ છે. બિલકુલ. તો જે રીતના મેયર કેવ રોકડે મોટી જાહેરાત કરી છે કે રાજ્ય સરકારે 100 કરોડ રૂપિયા આપવાની વાત કરી છે, સાથે જ બ્રિજનું જે કામ છે તે 30/9 સુધીમાં પૂરું થઈ જશે તેવી જાહેરાત પણ મેયર કેવ રોકડે કરી છે, ત્યારે જોઈ રહ્યું કે 5 વર્ષથી જે બ્રિજ બની રહ્યું છે તે શું ખરેખર 30/9 સુધી પૂરું થાય છે કામ, કે પછી હજુ પણ કામ આગળ ઠેલવાય છે તે આવનાર સમય જ બતાવશે. કેમેરામેન જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.